નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 પ્રકરણ 2 વિષય વિજ્ઞાનમાં આપણે ભણી રહ્યા હતા કે પ્રાણીઓમાં પોષણ અલગ અલગ પદ્ધતિસર થાય છે. એમાં આપણે બહુપોષી સજીવો કેવી રીતે પોતાનું પોષણ મેળવે છે તેના વિશેની આપણે માહિતી અગાઉના લેક્ચરમાં ભણી ગયા. હવે આપણે કે મનુષ્યનો પાયાનો એકમ, મનુષ્યનું શરીર છે તો એનો પાયાનો એકમ કોષ, તો એ કોષ એટલે કે આપણું શરીર બહુકોષી સજીવનું બનેલું છે, બહુકોષી છે. પરંતુ એક કોષી હોય એવા પ્રાણીઓ, એવા સૂક્ષ્મ જીવો જેવા કે અમીબા, પેરામિસિયમ, કે એ પોતાનું ખોરાક, પોતાનું પાચન તંત્ર કેવી રીતે કાર્યરત છે, કેવી રીતે કાર્ય કરે છે, તો એના વિશેની માહિતી આપણે આ લેક્ચરમાં મેળવશું. કે આ લેક્ચરમાં આપણે શું ભણવાનું છે કે એક કોષી સજીવ કે જે પોતાનું પોષણ કેવી રીતે મેળવે છે, કે અમીબામાં ખોરાક ગ્રહણ અને પાચન. તો આ અમીબા એ, તો અમીબા કેવું સજીવ હોય કે જે એક કોષી સજીવ હોય, કે જેનો આખા આખા શરીરની રચનામાં એક જ કોષ આવેલો હોય, એ એક કોષ દ્વારા તે પોતાનો ખોરાકનું ગ્રહણ કરતું હશે, પછી એનું પાચન કરતું હશે, એને ઉત્સર્જન કરતું હશે. તો આપણા શરીરમાં જેમ વિવિધ અંગો દ્વારા ખોરાકનું પાચન કરવાની ક્રિયા, એમાં શોષણ કરવાની ક્રિયા, અભિશોષણ કરવાની ક્રિયા, પછી એને ઉત્સર્જન ત્યાગ કરવાની ક્રિયા, એ બધા જ કોષ અલગ અલગ કોષો દ્વારા કાર્ય થતું હતું. પરંતુ અમીબા જેવા સૂક્ષ્મ જીવો કે જેમાં એક જ કોષ આવેલો છે, તો એક સજીવો કેવી રીતે પોતાનું પાચન તંત્ર, પોતાનું ખોરાક મેળવવાની ક્રિયા, એ બધું કેવી રીતે થાય છે, તો એ આપણે આ ટોપિકમાં જોશું. તો જોઈએ, અમીબા તળાવના પાણીમાં જોવા મળતું સૂક્ષ્મ જીવ છે. અમીબા કેવું જીવ છે? સૂક્ષ્મ જીવ, કે જેને નરી આંખે જોઈ શકાતા નથી. નરી આંખે જોઈ શકવું એટલે કે આપણે જે આંખ છે એના વડે આપણે અમીબાને જોઈ શકતા નથી. અમીબા કોષસ્તર, એક ગોળ ઘટક કોષ કેન્દ્ર અને કોષરસમાં ઘણી નાની ગોળકો જેવી રસધાનીઓ ધરાવે છે. તો આપણે અહીંયા કહેવામાં આવ્યું છે કે અમીબામાં શું શું આવેલું હોય, કે જે રીતે આપણે મનુષ્ય હોય તો મનુષ્યમાં બે હાથ આવેલા હોય, બે પગ આવેલા હોય, હૃદય હોય, જઠર હોય, નાનું આંતરડું હોય, એ રીતના વિવિધ અંગો આવેલા હોય. તો અમીબામાં શું શું આવેલું હોય તો કહેવા માગે છે કે અમીબા કોષરસ સ્તર, પછી એક ગોળાકાર ઘટ કોષ કેન્દ્ર, કે કોષ કેન્દ્ર, કોષ કેન્દ્ર, જો શબ્દ કેવો હોય, કેન્દ્ર, આપણે એમ કહીએ ને ભારતના કેન્દ્ર ક્યાં આવેલું, તો આપણે દિલ્હી કહીએ કે અહીંયાથી બધું હેન્ડલિંગ થાય છે. તો આ અમીબામાં સંપૂર્ણ હેન્ડલિંગ ક્યાં થતું હશે? કોષ કેન્દ્રમાં. કે કોષ કેન્દ્ર કેવું છે? એક ગોળ ઘટ કોષ કેન્દ્ર. એ કોષ કેન્દ્રનો આકાર કેવો છે? ગોળ છે અને કેવું છે? ઘટ છે. અને કોષરસમાં ઘણી નાની ગોળકો જેવી રસધાનીઓ ધરાવે છે. હવે આ કોષરસ, આ કોષરસ સ્તરે એમાં શું આવેલું હોય? કોષરસમાં ઘણી આજુબાજુમાં કોષ કેન્દ્ર હોય તો એની આજુબાજુ શું આવેલું હોય? કોષરસ. હવે કોષરસમાં નાની નાની ગોળકો જેવી રસધાનીઓ ધરાવે છે. આ અમીબાના અંગો થયા. ક્યાં ક્યાં થયા? કોષરસ સ્તર, પછી એક ઘટ ગોળ કોષ કેન્દ્ર, અને કોષરસમાં નાની નાની ગોળકો જેવી રસધાનીઓ ધરાવે છે. પછી હું કે આકૃતિ 2.10, આકૃતિ 2.10માં અમીબાનું ચિત્ર દર્શાવેલું આપણે જોઈએ. આકૃતિ 2.10, તો આ આકૃતિ દર્શાવેલી છે એમાં આપણે જોઈ શકીએ છીએ. જો કોષ કેન્દ્ર, તો આપણે ઉલ્લેખ કર્યો હતો કે કેવું? ઘટ હે ને, ઘટ, કે ઘટ અને ગોળ એવી કોષ કેન્દ્ર આવેલું છે. અમીબામાં એક કોષ કેન્દ્ર આવેલું છે. આ તમે જોઈ શકો છો કે એ શું એ કોષ કેન્દ્ર, જો અહીં લખેલું એ. પછી શું આવેલું એ? અન્નધાની, કે આપણે શું કીધું? ખોરાકને રસધાની. આપણે રસધાની આવીએ કે નાના નાની ગોળકો જેવી રસધાની આવેલી છે. પછી હું કહીએ, પછી કોષરસ સ્તર, તો આ શું એનું? કોષરસ સ્તર, કે જે તેની ફરતી બાજુ આવેલું છે. તમને આ દેખાય એ હું એ કોષરસ સ્તર, કે જેને અમીબાનો આકાર કેવો, અંદર કોષરસ ભરેલો હોય તો એને વિખેરવા દેતું નથી, એનું કામ હું એ કોષરસ સ્તરનું. પછી આગળ જોઈએ આપણે કે હું કહીએ, અમીબામાં સતત તેનો આકાર અને સ્થાન બદલે છે. જો અમીબાનો આકાર કેવો, એક સરખો રહેતો નથી. તમે થોડીક વાર પહેલાં, એક 5 મિનિટ પહેલાં જોયો હોય, તો પછી 10 મિનિટ પછી તમે જોશો તો એનો આકાર એવો ને એવો હશે નહીં, એના આકારમાં શું થઈ ગયો છે? ફેરફાર. પછી હું કહીએ, અમીબાનો સ્તર
અમીબા સતત તેનો આકાર અને સ્થાન બદલે છે, અને જે સ્થાને હશે એ સ્થાને હશે નહીં, એનું સ્થાન સતત ને સતત શું થાય બદલા રહીએ. તે એક અથવા વધુ આંગળીઓ જેવા પ્રવર્ધકો બહાર કાઢે છે. આ પ્રવર્ધકો આપણે ક્યાંક શબ્દ આવ્યો હતો, ક્યાં આવ્યું હતું કે નાના આંતરડામાં શોષણ થતું હતું એમાં પ્રવર્ધકો આવ્યા હતા, નાની નાની આંગળીઓ જેવા, એવા જ પ્રવર્ધકો કેમાં આવેલા છે અમીબામાં, કે તેને ખોટા પગ કહે છે. આ અમીબામાં આવેલી નાની નાની આંગળીઓ જેવા પ્રવર્ધકો બહાર કાઢે છે તેને શું કહેવામાં આવે, ખોટા પગ કહેવાય છે. જે હલનચલન અને ખોરાક પકડવામાં મદદ કરે છે. આ ખોટા પગ છે એને શું કહેવામાં આવે, પ્રવર્ધકોને શું કહેવામાં આવે, ખોટા પગ. એ ક્યાં અમીબામાં કામ આવે, એક તો એને હલનચલન કરવા માટે કામ આવે અને બીજું ખોરાકને પકડવા માટે, કે પ્રવર્ધકો અમીબામાં ખોરાકને પકડવા માટે અને એને હલનચલન કરવા માટે કામ આવે છે. પ્રવર્ધકોને ખોટા પગ પણ કહેવામાં આવે છે. આપણે પ્રવર્ધકો જોઈ તો અમીબામાં પ્રવર્ધકો ક્યાં છે, જો આર્યા આ પ્રવર્ધક છે, આ પ્રવર્ધક છે, પછી આ અહીંયાથી પ્રવર્ધક બની શકે, પછી અહીંયા પ્રવર્ધક બની શકે, અલગ અલગ જગ્યાએ પ્રવર્ધકો બની શકે. કેમ અલગ અલગ જગ્યાએ પ્રવર્ધકો બને, કારણ કે અમીબાનો આકાર એક સરખો રહેતો નથી, તે સતત ને સતત શું થાય છે, બદલા રાખે. હવે પ્રવર્ધકો શું કામ કરે, ખોરાકને પકડવાનું. તો અહીંયા રચાયેલો હોય પ્રવર્ધક બે, તો આ હું તમને દેખાય ગોળ ખોરાકનો કણ. હવે જ્યાં ખોરાકનો કણ હશે એની ફરતી બાજુ શું રચાશે, ખોટા પગ. જોઈ શકો તમે કે અહીંયા બે કોરા, અહીંયા એક પગ અને અહીંયા એક, બે પગ ભેગા મળીને અહીંયા અનાજનો ટુકડો હોય તો હવે અહીંયા ખોટા પગ રચાશે અને અનાજના ટુકડાને ગ્રહણ કરશે. પછી અનાજનો ટુકડો ક્યાં આવી જશે, અમીબાના અંદર, અને ફરતી બાજુ કોષ દિવાલ થઈ જશે. જો તમે અહીંયા જોઈ શકો છો કે આ ખોરાકનો ટુકડો છે, હવે એ થોડાક સમય પછી જો ક્યાં આવી ગયો, આ રહ્યો અંદર આવી ગયો. જો અહીં એરો કરેલો હોય તમને દેખાય, જો આ એરો દેખાય, નાનો કમથો અહીં એરો કરેલો છે. પછી ખોરાક અંદર ગ્રહણ થાય છે, પછી અંદર જશે, પછી અંદર જઈને ખોરાક અંદર જશે, પછી એનું શું થાય, પાચન થાય, રસધાની દ્વારા એનું શું થાય, પાચન. એને શું કહેવા, અન્નધાની પણ કહેવામાં આવે છે, કે અન્નધાનીમાં ખોરાકનો કણ જશે અને અમીબા એનું શું કરશે, શોષણ, એનું પાચન કરશે. હવે જોઈએ આપણે ટોપિકમાં આગળ, કે શું કહે, અમીબા કેટલાક સૂક્ષ્મ જીવોને આરોગે છે. અમીબા શું કરે છે કે એનાથી નાના સૂક્ષ્મ જીવો હોય એને શું કરે, આરોગે. આરોગ્ય એટલે ખોરાક ગ્રહણ કરવો, ખાવો. કે જ્યારે તેને ખોરાકનો આભાસ થાય છે તે તેના ખોટા પગને ખોરાકની ફરતી ફેલાવે છે. આપણે જોયું કે શું થાય, એ ખોરાકનો કણો એની ફરતી બાજુ અમીબા પોતાના ખોરાક ખોટા પગ ફેલાવે છે અને એને શું કરશે, ફરતી બાજુ ખોટા પગ ફેલાવશે અને ખોરાકના ટુકડાનું શું કરે, ગ્રહણ કરે અને ખોરાક ગળી જાય છે. આ ખોરાક અંધાનીમાં ફસાય છે. હવે બોલો, ખોરાકનો કણ ખાતો હોય, નાના સૂક્ષ્મ જીવો ખાતા હોય, હવે એ ક્યાં ફસાય છે, અંધાનીમાં. હવે અંધાનીનું કામ તો તમને ખબર જ છે કે અંધાનીનું કામ શું, એ ખોરાકમાં રહેલા પોષક તત્વો કે જેને શું કરે, શોષણ કરે. શું કહે, જો આ નીચે આપેલું છે કે અંધાનીમાં પાચક રસો ઠલવાય છે, તે ખોરાક પર કાર્ય કરે છે અને તેને સરળ પદાર્થોમાં ફેરવે છે. જે રીતે મનુષ્યનું પાચન તંત્ર ખોરાકના કણોનું પાચન કરતું હતું, એ જ રીતે અમીબામાં શેના વડે પાચન થાય છે, તો કે અમીબામાં રસધાનીમાં ખોરાકનો ટુકડો ફસાય છે અને પછી એનું શું થાય છે, કે એમાં ખોરાક પર કાર્ય કરે છે. હું કોણ કાર્ય કરે છે, પાચક રસો, કે અંધાનીમાં આવેલા પાચક રસો દ્વારા ખોરાકના કણોનું પાચન થઈને તેને સરળ સ્વરૂપમાં ફેરવે છે, સરળ પદાર્થમાં ફેરવે છે. ધીરે ધીરે પાચિત ખોરાક શોષણ પામે છે. હવે એ ખોરાક જે પચી ગયો હોય એનું શું થાય છે, પછી શોષણ થાય છે. શું થાય એનું, શોષણ. જો પાચિત ખોરાકનું શોષણ પામે છે. જે રીતે આપણે મનુષ્યમાં નાના આંતરડામાં ખોરાકનું શોષણ થતું હતું અને આપણે શોષિત ખોરાક આપણે શેમાં ઉપયોગી હતો, તે આપણે કાર્ય કરવામાં ઉપયોગી હતો, તો એ જ રીતે આ પાચિત ખોરાક શેમાં ઉપયોગી થાય, કે શોષિત ખોરાક વૃદ્ધિ અને શરીરને ટકાવી રાખવા અને કોષના બહુ ગુણના માટે વપરાય છે. હવે જો અમીબા ખોરાકનો ત્રણ રીતે ઉપયોગ થાય, એક તો શું થાય, શોષિત ખોરાક વૃદ્ધિ
એટલે કે અમીબાનું શરીર આપણે કેમ આપણી વૃદ્ધિ કરવી હોય એટલે આપણે મોટા થવું હોય તો આપણે ખોરાક ગ્રહણ કરવો પડે ને, એ જ રીતે અમીબાને પોતાનો વિકાસ કરવો હોય, પોતાની જાતને મોટું કરવું હોય તો એના માટે એને ખોરાકની જરૂર પડે, શોષિત ખોરાકની. પછી હું કહીએ શરીર ટકાવવા માટે, એને જીવન જીવવા માટે, શ્વસનની ક્રિયા કરવા માટે, અમીબા પણ શ્વસનની ક્રિયા કરે છે તો એના માટે. અને બીજું હું કીધું એ કોષોના બહુગુણ, એટલે કોષોનું બહુગુણન એટલે કે શું કે અમીબામાં એક કોષી સજીવ હોય, હવે એની બીજી આપણે કેમ મનુષ્યમાં સ્ત્રી હોય બાળકને જન્મ આપે તો અમીબામાં કેવી રીતે થશે કે એ એક કોષી સજીવ છે, હવે એ કોષ છે તો એનું વિભાજન થાય છે અને એનું વિભાજનની પ્રક્રિયાને બહુગુણન કહેવાય. શું કહેવાય? બહુગુણન. કે એના દ્વારા અમીબા બીજી અમીબા બનાવે છે, એના માટે એને શોષિત ખોરાકની જરૂર પડે છે. અપાચિત વધેલ ખોરાક રસધાની દ્વારા શરીરમાંથી બહાર ફેંકાય છે. હવે આપણા શરીરમાં જેમ મળદુઆ દ્વારા વધારાનો ખોરાક શું થતો હતો, શોષાઈ ગયેલો સંપૂર્ણ પાચન થયેલો ખોરાક મળદુઆ દ્વારા આપણે એનો મળ ત્યાગ કરતા હતા, એ જ રીતે શું કહીએ પાચિત અપાચિત વધેલ, અપાચિત કેવો પણ વધેલો વધારાનો ખોરાક રસધાની દ્વારા શરીરમાંથી બહાર ફેંકાય છે. અમીબામાં ક્યાંય એવું અંગ આવેલું નથી કે એના દ્વારા જ ખોરાક બહાર નીકળે, અમીબામાં રસધાની અનેક જગ્યાએ આવેલી હોય તો એના દ્વારા ખોરાક ગમે ત્યાંથી બહાર નીકળી શકે છે, પરંતુ મનુષ્ય અને પ્રાણીઓમાં એવું અંગ આવેલું હોય જેને આપણે શું કહેવાય મળદુવાર કહીએ છીએ કે એના દ્વારા જ અપાચિત અથવા તો વધારાનો ખોરાક મનુષ્યમાં બહાર નીકળે છે, પરંતુ અમીબામાં એવું એકય અંગ આવેલું નથી. એ ક્યાંથી ખોરાક બહાર કાઢશે? રસધાનીમાંથી ગમે ત્યાંથી ખોરાક બહાર કાઢી નાખશે. તો આપણે જોઈએ કે કેવી રીતે આ પ્રક્રિયા આખી થાય છે. તો આપણી પાસે વળી આકૃતિ ઉપર આવીએ તો જોઈએ કે ખોરાકના કણ ફરતી કોરા અમીબા ખોટા પગ ફેલાવે છે, ફેલાવ્યા છે આ ખોટા આ ખોરાકનો કણ છે તો એની ફરતી બાજુ ખોટા પગ ફેલાવે છે. હવે ખોટા પગ દ્વારા પછી ખોરાકનો કણ ક્યાં વહી જશે? અંદર વહી જશે. ક્યાં જશે? અન્નધાનીમાં. ક્યાં જાય એ? અન્નધાનીમાં. હવે એક અન્નધાની એટલે કે ખોરાકની રસધાની. હવે અન્નધાની દ્વારા પછી શું થાય? એ ખોરાકનું શોષણ થાય. એ શોષણ પામેલો ખોરાક શેમાં ઉપયોગી થાય છે? તો એ શોષણ પામેલો ખોરાક અમીબાને મોટું થવા માટે, વૃદ્ધિ થવા માટે, પછી એને શેમાં થાય? જીવન ટકાવી રાખવા માટે, શોષણની ક્રિયા માટે, અને બહુગુણન માટે. બહુગુણન એટલે કે આ એક કોષ એ એને વિભાજન પામીને અમીબા આખી એની જગ્યાએ બીજી અમીબા બનશે, નવી અમીબા બનશે. એક અમીબામાંથી કેવી અમીબા થઈ જાય? બીજી અમીબા. બહુગુણન, એક ગુણ અને બહુગુણ. એક ગુણ એટલે એમ એક અમીબા, બહુગુણન એટલે કે વધારે અમીબા. તો એના વિશે એના માટે ખોરાકનો ઉપયોગ થાય છે. હવે એ વધારાનો ખોરાક જુઓ, તમે જોઈ શકો કે આ ખોરાક આગળ વધે છે, જો અહીંયા એરો આપેલો છે. પછી ખોરાકને શું થાય? તજવાની ક્રિયા. એ શેના દ્વારા થાય? રસધાની દ્વારા. કે વધારાનો ખોરાક અપાચિત ખોરાક કે અમીબા બહાર કેના દ્વારા નીકળે? કે રસધાની દ્વારા. તો એ અહીંયા રસધાની એ અહીંયાથી નહીં નીકળી શકે અને અહીંયાથી પણ ત્યાગ કરી શકે કે અહીંયાથી ત્યાગ કરી શકે કે જે નજીકનો ભાગ હશે, કોષ રસતણનો નજીકનો ભાગ હશે, ત્યાંથી શું થશે? ખોરાક તેજવાની ક્રિયા થાય. કોષરસ સ્તર એટલે તમને ખબર જ છે કે આ ફરતી બાજુની દીવાલ, એને કોષરસ સ્તર કહેવા માંગે છે. હવે જોઈએ આપણે કે ખોરાક પાચનની પ્રક્રિયા અને શક્તિ મુક્ત થવાની પ્રક્રિયા બધા જ પ્રાણીઓમાં મોટે ભાગે એક સરખી જોવા મળે છે. કે બધા પ્રાણીઓને શું થાય? ખોરાક મેળવે છે, એ ખોરાકનો ઉપયોગ કરે છે અને પછી એને શું કરી નાખે? તેજી દે એટલે બહાર કાઢી નાખે. એ બધા જ પ્રાણીઓમાં કેવી જોવા મળે? એક સરખી જોવા મળે છે. આપણે જોયું કે મનુષ્ય પણ ખોરાકનો ઉપયોગ શેમાં કરે? કે પોતાનો વિકાસ કરવા માટે, પોતાનું જીવન ટકાવી રાખવા માટે, શ્વસનની ક્રિયા માટે અને વૃદ્ધિ પામવા માટે. એ જ રીતે આપણે અમીબામાં જોયું, અમીબામાં જે રીતે થાય એ જ રીતે એક કોષી સજીવ છે પેરામિસિયા, એ પણ કેવો સજીવ છે? એક કોષી, પણ એની ફરતી કોરા પ્રવર્ધકો આવેલા હોય, જે આપણે આ પેરામિસિયા વિશે આ સિલેબસમાં ભણવાનું નથી, આપણે ધોરણ 7માં ભણવાનું નથી, પરંતુ જેમ આપણે આગળના ધોરણમાં વધતા જશું એમ પેરામિસિયા વિશે પણ માહિતી મેળવશું. આ પછીના પ્રકરણમાં તમે નાના આંતરડામાં શોષાયેલ ખોરાકનું શરીરના વિવિધ ભાગો તરફના વહનનો અભ્યાસ કરશો. આપણે મેં તમને
આપણું નાનું આતરડ ભણતા હતા ત્યારે મેં તમને વાત કરી હતી કે આપણે વહન વિશેના પાઠ વિશે માહિતી મેળવવાનું હોય કે શરીરના નોખા નોખા અંગો દ્વારા એમાં નોખા નોખા અંગો પાસે શોષાયેલો ખોરાક કેવી રીતે પહોંચે છે એના વિશેની માહિતી આપણે આગળના પ્રકરણમાં આપણે માહિતી મેળવશું કે જેમ આપણે બુકમાં આગળ વધતા જશું એમ આવશે કે શરીરમાં વહન. તો એ પ્રકરણમાં આપણે શીખશું કે નાના આંતરડા દ્વારા જે ખોરાક શોષણ પામે છે એ શોષણ પામેલો ખોરાક શરીરના નોખા નોખા અંગો પાસે આંખ પાસે નાક પાસે હાથ પાસે પછી પગ પાસે મગજમાં તો એ બધે જ ખોરાકનો ઉપયોગ કેવી રીતે થાય એ બધેનો અભ્યાસ આપણે આગળના પ્રકરણમાં કરશું. આપણે પ્રકરણ નંબર 2 અહીંયા આપણે સંપૂર્ણ પૂર્ણ કરીએ છીએ. હવે આપણે આગળનું પ્રકરણ વિશેની માહિતી આપણે આગળના લેક્ચરમાં જોશું. બસ આજ માટે આટલું જ. તમે બધા રીડિંગ કરજો અને જ્યાં પણ ન સમજાય ત્યાં પૂછી લેજો. જય હિન્દ, જય ભારત.